नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल लेक्चर में हूँ निराग मावाणी आप सर्वेनु हार्दिक स्वागत करू छूँ। आजनो आपणो लेक्चर है आवर्त कोष्टक। तो आगळना लेक्चर नी अंदर आगळनो जे लेक्चर हतो, पहेलो लेक्चर हतो, जेमां आपणे केमिस्ट्रीनुं इंट्रोडक्शन पण लीधेलुं हतुं अने साथे साथे दरेक तत्वोने याद राख्या हता, 1 થી 30 नंबर सुधीना तत्वोना नाम, संज्ञा अने एना परमाणु क्रमांक साथे तेने याद राखवानी ट्रीक पण आपणे भण्या हता अने याद राख्या हता। तो हवे आजे जोईए छीए આજના લેક્ચરથી આપણે આખા આવર્ત કોષ્ટકને યાદ કેવી રીતે રાખવું તે હવેથી સમજશું કે આખું આવર્ત કોષ્ટક કેમ યાદ રાખી શકાય। તો પહેલા 5 મિનિટ પહેલું આગલું રિવિઝન જોઈએ। આગલું રિવિઝન છે તો આપણે જોઈએ તો તત્વનો પરમાણુ ક્રમાંક એક હતો, એક તત્વનો પરમાણુ ક્રમાંક તો એની સંજ્ઞા હાઇડ્રોજન, 2 નંબરનું તત્વ છે એ હિલિયમ છે, 3 નંબરનું તત્વ લિથિયમ, બેરેલિયમ, નેક્સ્ટ આવે છે બોરોન, 6ઠું તત્વ છે કાર્બન, 7મો નંબર છે નાઇટ્રોજન, 8મો નંબર ઓક્સિજન, 9મો નંબર ફ્લોરિન અને 10મું તત્વ હતું નિયોન। તો 1 થી 10 સુધીના તત્વ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને લાસ્ટ ઇઝ નિયોન। ઓકે, 11 નંબર નથી પાછું જોઈ, સોડિયમ, 12 નંબર મેગ્નેશિયમ, 13 નંબર એલ્યુમિનિયમ, 14 નંબર સિલિકોન, 15 નંબર ફોસ્ફરસ, 16 નંબર સલ્ફર, 17 ઉપર ક્લોરિન, 18 ઉપર આર્ગોન, 19 ઉપર પોટેશિયમ અને 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ। તો આના માટે છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, લાસ્ટ ઇઝ કેલ્શિયમ। 21 નંબરનું તત્વ સ્કેનેડિયમ, 22 નંબર ઉપર આવે ટિટેનિયમ, 23 નંબર ઉપર હતું વેનેડિયમ, 24 ઉપર છે ક્રોમિયમ, 25 નંબર ઉપર મેંગેનીઝ, 26 નંબર ઉપર છે આયર્ન એટલે FE, 27 નંબર ઉપર કોબાલ્ટ, 28 નિકલ, 29 ઉપર કોપર અને 30 નંબરનું તત્વ છે ઝીંક। તો આ 1 થી 30 સુધીના તત્વો કેવી રીતે રખાય એ આપણે યાદ રાખ્યા છે 1 થી લાઇનમાં, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, લાસ્ટ ઇઝ નિયોન। 11 નંબરથી શરૂ કરીએ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, લાસ્ટ ઇઝ કેલ્શિયમ। 21 નંબરનું તત્વ સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝીંક। તો આ 30 સુધીના તત્વ યાદ રાખ્યા હતા, હવેથી આપણું કામ છે આખું આવર્ત કોષ્ટક યાદ રાખવું। તો આખું આવર્ત કોષ્ટક યાદ રાખવું હોય તો એના માટે પહેલાં આપણે આવર્ત કોષ્ટકનો ઓવરવ્યૂ લેવો પડે, આવર્ત કોષ્ટક એક્ઝેક્ટલી કેવું હોય, એની અંદર કેટલા સમૂહો રહેલા હોય, કેટલા આવર્ત રહેલા છે અને કેટલા તત્વો છે, કઈ કઈ જગ્યાએ છે એ આપણે એક વખત એનો ઓવરવ્યૂ લઈ લઈએ, એટલે આપણે આવર્ત કોષ્ટક યાદ રાખવું સહેલું પડે। તો આપણું આવર્ત કોષ્ટક છે જે આ રીતે દોરેલું હોય છે, આ રીતે આપણું આવર્ત કોષ્ટક રહેલું છે, એમાં અહીંયા જે ડાબી બાજુનો વિભાગ છે, આ જે વિભાગ છે ડાબી બાજુનો એને S વિભાગ કહેવાય છે, આ જે 2 લાઇન છે એ આપણી S વિભાગની લાઇન છે, પછી અહીંથી જે 6 લાઇન છે, 6 સમૂહો છે એ બધા P વિભાગના છે, S વિભાગ, P વિભાગ, આવર્ત કોષ્ટકને જે વિભાજિત કરેલો છે એ આ છે, બીજો D વિભાગ, આ વચ્ચેનો જેટલો ભાગ છે આખો D વિભાગ છે અને જે નીચે લખેલું છે તે F વિભાગ છે। તો આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વિભાજિત કરેલું છે, એ 4 વિભાગ છે, S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ, SPD અને F, જેમાં S વિભાગ અને P વિભાગને ઉપરથી નીચેની તરફ ભણવાના હોય છે, જ્યારે આપણે 11મું 12મું 3 ભણશું ત્યારે એની અંદર ઉપરથી નીચેની તરફ S વિભાગ અને P વિભાગના તત્વોનો અભ્યાસ કરવાનો હોય છે। તો ઉપરથી નીચેની તરફ જો અભ્યાસ કરવાનો હોય તો જેવી રીતે અભ્યાસ કરવાનો છે તેવી જ રીતે આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશું, અને D અને F વિભાગને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ભણવાના હોય છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ તત્વો હોય એને ભણવાના હોય છે, તો એને આપણે એવી જ રીતે યાદ રાખવાની ટ્રાય કરશું। આ આખા ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટક યાદ રાખવું હોય કેમેસ્ટ્રીમાં તો સૌથી મહત્વનું છે એનો સિમ્બોલ, કોઈપણ તત્વનો સિમ્બોલ તમને જો યાદ રહી જાય તો તમને ઘણું બધું આવડી જાય, સિમ્બોલ યાદ હોય, આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન તમને ખબર હોય, તેના આધારે તમે તે તત્વનો પરમાણુ ક્રમાંક નક્કી કરી શકશો, તેની ઇલેક્ટ્રોન રચના નક્કી કરી શકશો, એની સંયોજકતા નક્કી કરી શકશો, એ કેટલા બંધ બનાવે છે એની સંખ્યા એને સંયોજકતા કહેવાય, સંયોજકતા નક્કી કરી શકશો, વીજભાર નક્કી કરી શકશો, એનું સંયોજન કેવા પ્રકારનું બનશે એટલે કે સંયોજનનો પ્રકાર આ નક્કી કરી શકશો,
तो आ बधुं ज आपणे एमांथी नक्की करी शकता होय छीए, फक्त आपणे एनो सिम्बोल आवडतो होय। तो परमाणु क्रमांक, इलेक्ट्रॉन रचना, संयोजकता, वीजभार, संयोजनो प्रकार, आ बधुं ज एना आधारे नक्की थाय। आ उपरांत हजी बीजा घणा एवा पेरामीटर्स छे के जे आना सिम्बोल द्वारा नक्की थाय। जेम के आपणे जोई के तेनी विद्युत ऋणता, विद्युत ऋणता नक्की करी शकता होय। पछी इलेक्ट्रॉन एटले एनी इलेक्ट्रॉन एफिनिटी के इलेक्ट्रॉनने आकर्षवाની क्षमता એ નક્કી કરી શક્યા, વિદ્યુત ઋણતા નક્કી કરી શક્યા, આયનીકરણ એન્થાલ્પી નક્કી કરી શક્યા। તો આ ઘણા બધા મૂલ્યો છે કે જેનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ, જેના આધારે આપણે એનો જવાબ લઈ શકતા હોઈએ છીએ, બરાબર છે। આયનીકરણ એન્થાલ્પી, તો આપણે આ સિમ્બોલ આવડતું હોય તો આપણને આ બધું જ આવડી શકે છે। તો સિમ્બોલ આપણને ક્યારે આવડશે, સિમ્બોલ કઈ રીતે નક્કી કરવો, અને સિમ્બોલને યાદ રાખવો પડશે, કોઈ પણ તત્વ જ્યાં રહેલું છે ત્યાં એનો સિમ્બોલ આપણે યાદ રાખવો પડશે। તો એ સિમ્બોલને યાદ રાખવો હોય તો સિમ્બોલ માટે થઈને પહેલાં કોમન વાત તમારે યાદ રાખવી, 1 થી 30 તત્વો તો આ છે જ, બીજી એક ગાની પહેલાંના લેક્ચરમાં પણ તમને યાદ રખાવેલું છે, હજી પણ કહું છું કે કોઈ પણ તત્વનો સિમ્બોલ એ હંમેશા બે અક્ષરનો હશે અથવા એક અક્ષરનો હશે। તો જ્યારે પહેલો લેટર લખીએ છીએ આપણે એ હંમેશા કેપિટલ હશે, બીજો લખશું એ હંમેશા સ્મોલ હશે, બરાબર, બંને કેપિટલ કે બંને સ્મોલ લખવાના નથી। અને જો એક જ હોય, એક જ લેટર હોય તો એ હંમેશા કેપિટલ લખવાનો છે। તો જે કંઈ પણ કેપિટલ લખો એ કેપિટલ જેવું લાગવું જોઈએ, જેમ કે જો અહીંયા ઓક્સિજન લખો છે તો એ બધા નાઇટ્રોજન જેવડો કર્યો છે એના જેવડો જ છે, એટલા માટે ખ્યાલ આવે કે આ કેપિટલ ઓક્સિજન કરેલો છે। આ સી કેપિટલ છે, એલ સ્મોલ છે, અહીંયા એસ એકલો છે તો એ કેપિટલ છે, પી કેપિટલ છે, એમ એન તો એમાં એમ કેપિટલ છે, એન સ્મોલ છે, એફ ઈમાં એફ કેપિટલ, ઈ સ્મોલ, સી ઓ તો કાર્બન કેપિટલમાં છે, ઓક્સિજન સ્મોલમાં લખેલો છે, એ નાનો કરેલો છે, બરાબર। તો આપણને ખ્યાલ આવવો જોઈએ, તો હંમેશા પહેલો અક્ષર લખીએ કેપિટલ હશે, બીજો અક્ષર લખીએ સ્મોલ હશે, તો એના માટે યાદ રાખવું જોઈએ। હવે જોઈએ છીએ આપણે એસ વિભાગ, તો પહેલાં એસ વિભાગને યાદ રાખવાની રીત જોઈએ કે એસ વિભાગને યાદ કેવી રીતે રાખી શકાય। આપણે લાઇનમાં વિભાગો ભણશું, પહેલો વિભાગ આપણે ભણશું એસ વિભાગ, પછી બીજો આવશે પી વિભાગ, પછી ડી વિભાગ ભણવાનો છે, અને છેલ્લે ભણશું એફ વિભાગ। અને જ્યારે આ ચારે ચાર વિભાગ આવડી જાય ત્યારે તમને એક સાથે આખું આવર્ત કોષ્ટક લખતા પણ આવડી જશે। તો અત્યારે આપણે જોઈએ છીએ એસ વિભાગ, એસ વિભાગને યાદ રાખવા માટેની ટ્રીક। એસ વિભાગમાં ટોટલ બે સમૂહો રહેલા છે, આ જે બે લાઈન રહેલી છે એ બે સમૂહો છે, તો અહીંયાથી શરૂઆત કરીએ આપણે એસ વિભાગની। એસ વિભાગ, એસ વિભાગની અંદર જોઈએ તો સમૂહ પહેલો, સમૂહ એક, એસ વિભાગમાં પહેલો સમૂહ ભણવાનો છે। તો એસ વિભાગની અંદર જો પહેલો સમૂહ લખવો હોય તો એની અંદર કયા કયા તત્વો રહેલા છે એ પહેલાં આપણે જોઈ લઈએ, તો એની અંદર તત્વો છે એની ટ્રીક મુજબ જ યાદ રાખવાના છે। તો આ બધા તત્વો રહેલા છે એસ વિભાગના, એટલે કે સમૂહ એકમાં રહેલા તત્વો છે, તો આ હાઇડ્રોજન છે, આની ટ્રીક છે આખા તત્વને યાદ રાખવાની, હેલી ને કી, હેલી ને કી રબ સે ફરિયાદ। તો કયા સિમ્બોલ માટે કયો અક્ષર છે એ તમને ખ્યાલ રહેવો જોઈએ, તો એ ટ્રીક છે આપણી, હેલી ને કી રબ સે ફરિયાદ। આ તમને આખી ટ્રીક યાદ રહી જાય તો તમે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આ બધા જ તત્વોનો સિમ્બોલ તમે લખી શકો। યાદ રાખવાની ટ્રીક છે હેલી ને કી રબ સે ફરિયાદ, જે અત્યારે બ્લુ કલરથી લખેલું છે, ટ્રીક ઉપર ધ્યાન નથી આપવું, ટ્રીકને યાદ રાખવાની છે। તત્વો લખેલા છે જે યલો કલરથી લખેલા છે એ તમારા તત્વો છે, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ। તો આ સમૂહ એક માટેની ટ્રીક હતી, હેલી નેકી રપસે ફરિયાદ, સમૂહ એક છે, આ સમૂહને આલ્કલી ધાતુઓ કહેવાય છે, આ સમૂહનું નામ છે આલ્કલી, બીજું નામ આલ્કલી ધાતુઓ પણ કહેવાય આ આખા સમૂહને, એટલે બધા જ તત્વો આલ્કલી ધાતુઓ છે, અપવાદરૂપ રીતે હાઇડ્રોજન છે। આવર્ત કોષ્ટકમાં જે અહીંયા એક ખાનું ખાલી રાખ્યું છે એ હાઇડ્રોજન માટેની જગ્યા છે, પણ હાઇડ્રોજનને ત્યાં કેવી રીતે લખીએ છીએ, શું કામે લખીએ છીએ એનું કારણ આપણે આગળના સિલેબસમાં જોતા જશું, અત્યારે યાદ રાખવા માટે હાઇડ્રોજનને આપણે આની સાથે જ લખ્યો છે। સમૂહ એક જોયો, પછી છે સમૂહ બે, એટલે એની બાજુની લાઈન, આ બાજુની લાઈન છે એ સમૂહ બે છે, સમૂહ બે માટેના તત્વો જોઈ, તો સમૂહ બે માટેનું તત્વ છે બેરિલિયમ, આટા માટેની ટ્રીક છે બેટા માંગે, આના માટે ટ્રીક લખીએ પહેલાં, બેટા માંગે કાર સુંદર, બેટા માંગે કાર સુંદર, બાપ રાજી, અને એ ટ્રીક છે બેટા
मांगे कार सुंदर, बाप राजी। तो जो आटलू याद हो तो तुम याद रखी सको कि बीई एम जी सी ए एस आर बी ए अने आर ए आ आपड़ा पांच तत्व छ तत्वनी अंदर रहेला छे। याद रखवानी ट्रीक छे, बेटा मांगे कार सुंदर, बाप राजी। तो आ जे बीजो समूह छे, समूह बे छे, आ समूह ने अल्कलाइन अर्थधातुओ कहे छे। अल्कलाइन अर्थधातुओ छे। तो बीजो समूह छे धातुओ बधी अल्कलाइन अर्थधातुओ छे। समूह एक नी धातुओ हाइड्रोजन छे, हाइड्रोजन लिथियम सोडियम पोटेशियम रुबिडियम सीजियम फ्रांसियम। तो आना माटे ट्रिक छे, हेली ने की रबसे फरियाद। समूह बे माटेना तत्वो छे बेरिलियम मेग्नेशियम कैल्शियम स्ट्रोन्शियम बेरियम अने रेडियम। तो एना माटेनी ट्रिक छे, बेटा मांगे कार सुंदर, बाप राजी। ओके, तो आ बे ट्रिक छे आपणी एस વિભાગની કમ્પ્લીટ થઈ ગઈ। હવે જોઈએ છીએ પી વિભાગ માટેની ટ્રિક, કે પી વિભાગના તત્વો છે તો પી વિભાગને આપણે કેવી રીતે યાદ રાખવો। આમાં જે બે સમૂહો હતા એસ વિભાગના એ આપણે ભણી લીધા, તે અલ્કલી ધાતુઓ અને અલ્કલાઇન અર્ધધાતુઓના સ્વરૂપમાં હતા। બંનેની ટ્રિક ખબર પડી ગઈ। ટ્રિકના જે શબ્દો છે એના ઉપરથી તમારે સંજ્ઞા યાદ રાખવાની છે। બેટા એટલે બીઈ, માંગે એટલે એમ જી, સી એ કાર, સુંદર એટલે એસ આર, બાપ એટલે બી એ અને રાજી એટલે આર એ। આ રીતે આપણે યાદ રાખવાનું હોય છે। ઓકે, સમૂહ એક અને સમૂહ બે થઈ ગયા છે। ત્યાર પછીનું છે, હવે પી વિભાગમાં જ્યારે જાય ત્યારે અહીંયા જ્યારે પહોંચતા હોય ત્યારે તેરમા નંબરના સમૂહથી શરૂ થતું હોય। આ એક અને બે નંબર અહીંયા હોય, પછી ત્રણથી બાર સુધીના સમૂહો છે એ ડી વિભાગમાં આવે છે। તો તેર નંબરના સમૂહથી શરૂ થાય આપણો પી વિભાગ। તો આપણે સમૂહ તેર ભણશું, કારણ કે સમૂહ એક અને બે એસ વિભાગની અંદર સમૂહ એક અને સમૂહ બે રહેલા હોય, પી વિભાગમાં સમૂહ તેરથી અઢાર સુધીના રહેલા હોય। તેરથી અઢાર સમૂહો છે એ બધા પી વિભાગના સમૂહો છે, એક અને બે સમૂહો છે એ એસ વિભાગના છે, અને તેરથી અઢાર બધા પી વિભાગના સમૂહો છે। તો સમૂહ તેર જોઈ, તો સમૂહ તેર એટલે કે આ તત્વ છે અહીંયાથી શરૂ થાય છે, એ તત્વ બેરિલિયમ પછી આવતું હોય એ છે, એટલે કે બોરોન છે। તો પી વિભાગના સમૂહ તેરમો, એના માટેનું સંજ્ઞા જોઈ, આના માટે ટ્રીક છે, બેંગન આલુ ગાજર, આ બી એટલે બેંગન, એ એલ એટલે આલુ, જી એ એટલે ગાજર, ઇન એટલે ઇન એમને એમ ગાજર ઇન, ટી એલ તો લખવાનું છે થેલા, અને એનએચ તો થેલામાં નહીં, થેલામાં નહીં, આ થેલા અહીંયા લખી દઈ થેલામાં, અને એન એચ એટલે નહીં। ઓકે, તો આના માટેની ટ્રીક થઈ, બેંગન આલુ ગાજર ઇન થેલામાં નહીં। તો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ અને નિહોનિયમ આ આખી ટ્રીક બની ગઈ બધા તત્વો માટે। આપણે ફક્ત એની સંજ્ઞા યાદ રાખવાથી મતલબ હોય છે, સંજ્ઞા યાદ રહી જાય તો બીજી કોઈ જ જરૂર પડતી નથી। ટ્રીક છે, બેંગન આલુ ગાજર ઇન થેલામાં નહીં। આના માટે થઈને આનું જો નામ લખીએ તો આનું નામ છે બોરોન ફેમિલી। આ જે છે એ આપણું બોરોન ફેમિલી છે, કેમ કે બોરોનની અંદર બોરોનની નીચે રહેલા તત્વો છે એટલે એનું મુખ્ય તત્વ બોરોન છે, તો બોરોન ફેમિલી કહેવાય છે। ખાસ ધ્યાન રાખવું કે અહીંયા જે પહેલું હતું એ ખાલી જ રાખ્યું છે, પહેલી લાઇનમાં હવે કોઈ નથી લખ્યું, બરાબર? લિથિયમ બેરિલિયમ પછી બોરોન આવે છે, આવર્ત કોષ્ટકમાં જેમ લખેલું હોય છે એવી જ રીતે આપણે લખીએ છીએ। સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પોટેશિયમ કેલ્શિયમ, કેલ્શિયમ પછી અહીંયા વચ્ચે ડી વિભાગ આવી જાય, પછી ગેલિયમ આવતું હોય છે। તો આપણે આવર્ત કોષ્ટકમાં જેમ ગોઠવીએ છીએ એ જ રીતે અહીંયા લખેલું છે। આવર્ત કોષ્ટકમાં કેમ ગોઠવવું, આવી રીતે કેવી રીતે લખવું એ તમને નેક્સ્ટ લેક્ચરમાં આવડશે, જ્યારે ડી અને એફ વિભાગ આખા ભણી લેશો ત્યારે તમને એસ પી ડી એફ બધાને એક સાથે લખવાથી આપણને એ આવડી જતું હોય છે। તો અત્યારે એસ વિભાગ યાદ રાખ્યો છે, અત્યારનું આપણું કામ છે ફક્ત એસ વિભાગ અને પી વિભાગની ટ્રીક યાદ રાખવી, અને ટ્રીક ઉપરથી પ્રેક્ટિસ કરી અને આખે આખો સિમ્બોલ આખા આવર્ત કોષ્ટકના સિમ્બોલ લખતા શીખવું, આ આપણું મેઇન કામ છે। તો આ સમૂહ તેર થઈ ગયો, પછીનો છે સમૂહ ચૌદ। ઓકે, ચૌદમો સમૂહ છે, ચૌદમા સમૂહ માટે જોઈ, તો ચૌદમા સમૂહ માટેની ટ્રીક છે, અહીંયા કાર્બનથી શરૂ થશે, ચૌદમો સમૂહ છે એ કાર્બન ફેમિલી હશે, આના માટે આવે છે ટ્રીક છે, કહે સીતાજી, કહે સીતાજી, સુનો પ્રભુ, કહે સીતાજી સુનો પ્રભુ ફલ ખાના હે, કહે સીતાજી સુનો પ્રભુ
फल खाना है, पछी एटलू खाना है एमने आपणे बोली दीधुं। ओके, तो आना माटे कार्बन, सिलिकॉन, जर्मेनियम, टीन, लेड अने फ्लेवोरियम अथवा फलवोरियम आवुं नाम छे तत्वनुं। तो आना माटे थईने ट्रीक छे, कहे सीताजी सुनो प्रभु फल खाना है, कहे सीताजी सुनो प्रभु फल खाना है। तो आ ट्रीक बनी गई। आ समूह 14 छे एमां कार्बन थी शुरू थई छे, एटले आ आखा समूहने कार्बन फेमिली थी ओळखाय छे। आ आखो आपणो समूह छे कार्बन फेमिली छे। तो समूह 14 कम्प्लीट थई गयो, હવે જોઈએ છીએ સમૂહ 15। તો સમૂહ 15 જોઈ, સમૂહ 15 કાર્બનની બદલે હવે નાઇટ્રોજનથી શરૂ થશે, આ નાઇટ્રોજન ફેમિલી છે, તો નાઇટ્રોજનથી શરૂ થશે। આના માટે ટ્રીક બને છે, પહેલું તત્વ તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ। તો આના માટે નામ બને છે નેપાળ, એન માટે કહેવાય છે નેપાળ, પી એટલે પાકિસ્તાન, એએસ એટલે ઓસ્ટ્રેલિયા, સબ બીઆઈ નો મિનિંગ આપણે અહીંયા કર્યો છે ભિખારી। સાચું સમજવું નહીં, ફક્ત યાદ રાખવા માટેની ટ્રીક છે, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડ્સમાં જાય। ઓકે, તો યાદ રાખવા માટે હવે આવી જશે, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડ્સમાં જાય। તો આ એના માટેની ટ્રીક છે, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડ્સમાં જાય। સમૂહ 15 એના માટેની નામ છે નાઇટ્રોજન ફેમિલી, આ નાઇટ્રોજનથી શરૂ થાય છે એટલે નાઇટ્રોજન ફેમિલી તો કહેવાશે જ, પણ બીજું નામ છે નાઇકોજન્સ, PNICOGENS, અને નાઇકોજન્સ પણ કહેવાય છે, નાઇટ્રોજન ફેમિલી છે, બીજું નામ છે નાઇકોજન્સ, તો અને નાઇકોજન્સથી ઓળખ્યા, નાઇટ્રોજન ફેમિલી તો તમે લખી જ શકશો, એ તો નામ આના માટે છે જ। તો આ તો સમૂહ 15, પછી છે સમૂહ 16, સોળમો સમૂહ જોઈએ, આપણે 18 સુધી ભણવાના છે, 13 થી 18 સુધી, તો 13, 14, 15 કમ્પ્લીટ થયા, સોળમો સમૂહ, હવે ઓક્સિજન ફેમિલી છે, ઓકે, તો આના માટે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવર મુરિયમ, આ ટોટલ 6 તત્વો છે। આના માટેના ટ્રીક જોઈ, ટ્રીક છે ઓબામા સાયકલ, ઓબામા સાયકલ સે તેલિબાન પહોંચે, ઓબામા સાયકલ સે તેલિબાન પહોંચે લાઈવ, આના માટેની ટ્રીક બને છે, ઓબામા સાયકલ સે તેલિબાન પહોંચે લાઈવ। આ થઈ ગયો આપણો સમૂહ 16, જે સમૂહ 16 છે એ 16મા સમૂહને ઓક્સિજનથી ચાલુ થઈ છે એટલે એને ઓક્સિજન ફેમિલી તો કહેવાય જ છે, તો ઓક્સિજન ફેમિલી છે। આ સિવાયનું બીજું નામ આના માટે ચાલ્કોજન્સ છે, બીજું નામ છે ચાલ્કોજન, તો ઓક્સિજનથી શરૂ કરીએ છીએ, ઓબામા સાયકલ છે તેલિબાન પહોંચે લાઈવ। સમૂહ 16 કમ્પ્લીટ થયો, સમૂહ 17 જોઈ, 17મો સમૂહ, 17મા સમૂહના તત્વો છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિન। ઓકે, તો ટોટલ આ 6 તત્વો સમૂહ 17ના છે, સમૂહ 17ના તત્વો માટેની ટ્રીક FCLBRIATTS, તો આના માટે આપણે ટ્રીક યાદ રાખશું, ફિર કલ બીઆર એટલે બહાર, ફિર કલ બહાર આઈ, ફિર કલ બહાર આઈ આંટી, આંટીઝ, આંટીઝ, એવી રીતે આખું આપણે લખશું એટલે બે એની અંદર આવી જાય। તો આના માટે એને ટ્રીક છે ફિર કલ બહાર આઈ આંટીઝ, તો આપણને સમૂહ 17 યાદ રહી જાય, FCLBRIATTS, બરાબર છે, તો સમૂહ 17 યાદ રાખવા માટેની ટ્રીક છે ફિર કલ બહાર આઈ આંટીઝ, આંટીઝ એટલે એટી અને ટીએસ આ બધા સાથે આવી જાય છે એટલે આંટીઝ કર્યું છે, આંટીઝ ટીએસ ત્યાં થઈ જાય। ત્યાર પછી સમૂહ 18 અને આજના લેક્ચરનો છેલ્લો સમૂહ છે, સમૂહ 18માં
अठारमा समूह की अंदर क्या क्या तत्व आए थे ये तमने ख्याल है। हमें हीलियम थी शुरू थे, अँ हाइड्रोजन तू अँ हीलियम थी शुरू थे, आवशे नियोन। तो आना माटेनी ट्रीक बने छे एच ई एला माटे हिना एन ई नेहा ए आर एले ओर के आर माटे लखीए करीना एक्स ई एले झेरोक्स आर एन एले झेरोक्स अहींया लखी दई साथे साथे करते आर एन एले रहेना ओजी ई तो ओजी एमने मज रहे छे बराबर। तो आनी ट्रीक बने छे हिना नेहा ओर करीना जेरोक्स करते रहना ओजी। ओके तो समूह 18 માટેના જે સાત તત્વો છે એની ટ્રીક હિના નેહા ઓર કરીના ઝેરોક્સ કરતે રહેના ઓજી। તો આ બધા જ તત્વોની સિમ્બોલ તમને લખતા આવડી જશે એચ ઈ એન ઈ એ આર કે આર એક્સ ઈ આર એન ઓજી। તો આની અંદર જેટલું પણ આપણે જે લખેલી છે જે ટ્રીક બનાવેલી છે ફક્ત ટ્રીક છે અને યાદ રાખવા માટે ઉપયોગી છે બરાબર છે અને આપણે ફક્ત યાદ રાખવા માટે જ બનાવેલું છે આને કોઈ પર્સનલ વ્યક્તિને કે કોઈ કન્ટ્રીને આપણે કોઈ કહેવાનો મિનિંગ આમાં રહેતો નથી ફક્ત આપણે યાદ રાખીએ છીએ બરાબર છે અને આપણે યાદ રાખવા માટેની ટ્રીક છે। જેમ સમૂહ 17 છે તો સમૂહ 17નું નામ જેમ આવીને નામ ચાલ્કોજન્સ હતું આ નાઇટ્રોજન વાળું છે એ નાઇકોજન્સ હતું એવી રીતે સમૂહ 17 છે હેલોજન્સ છે 17મો સમૂહ છે એને હેલોજન્સ કહેવાય છે અને જે 18મો સમૂહ છે જે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે 18મો સમૂહ નિષ્ક્રિય વાયુઓનો કહેવાય છે ઇનર્ટ ગેસીસ અથવા એનું બીજું નામ છે 18મા સમૂહનું નામ છે એરોજન્સ 18મો સમૂહ છે એ એરોજન્સ છે। તો આ થઈ ગયા સમૂહ 13 થી સમૂહ 18 સુધી। તો આપણે અત્યારે કમ્પ્લીટ કર્યા સમૂહ એસ વિભાગમાં સમૂહ 1 અને 2 પી વિભાગની અંદર સમૂહ 13 થી 18 આટલા કમ્પ્લીટ કર્યા। યાદ રાખવા માટેની ટ્રીક સમૂહ 1ની હેલીનેકી રપસે ફરિયાદ સમૂહ 2 માટે બેટા માંગે કાર સુંદર બાપ રાજી સમૂહ 13 માટે બેંગન આલુ ગાજર ઇન થેલામાં નહીં સમૂહ 14 માટે કહે સીતાજી સુનો પ્રભુ ફલ ખાના હે 15 માટે છે નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડ્સમાં જાય સમૂહ 16 માટે છે ઓબામા સાયકલ સે તેલિબાન પહોંચે લાઈવ 17 માટે ફિર કલ બહાર આઈ આંટીઝ અને 18 માટે હિના નેહા ઓર કરીના ઝેરોક્સ કરતે રહેના ઓજી। તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે ટોટલ 8 સમૂહો કમ્પ્લીટ કર્યા એસ વિભાગના 2 સમૂહો પી વિભાગના 6 સમૂહો। તો 8 સમૂહો જે પૂરા થયા છે એ 8 સમૂહોની અંદર તમને કોઈ પણ અત્યારે જે કંઈ તત્વો આપણે લખેલા છે એ બધા જ તત્વો તમારે લોકોએ યાદ રાખવાના છે। આ ટ્રીક દરેક વખતે લખીને યાદ નથી રાખવાની, ટ્રીકને એક વખત યાદ રાખી લીધી પછી ટ્રીક યાદ હોય એના ઉપરથી તમારે સિમ્બોલ લખતા શીખવાના છે। તો આજનું તમારું કામ રહેશે પ્રેક્ટિસમાં આ બધા જ સિમ્બોલ એસ વિભાગના અને પી વિભાગના બધા સિમ્બોલની ટ્રીક યાદ રાખવી અને એના પ્રમાણે સિમ્બોલ લખતા શીખવું। ફક્ત તમને સિમ્બોલ લખતા આવડી જશે, જો તમે સાચા સિમ્બોલ લખી શકતા હશો તો તમને આ બધી જ વસ્તુ આવડી શકશે બરાબર છે। પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના સંયોજકતા જે કંઈ પણ જરૂરી છે એ બધું જ તમે એનાથી કરી શકશો। મેઇન વાત છે કે તમારે એના સિમ્બોલ યાદ રાખવાના છે, જો તમને સિમ્બોલ યાદ રહી જશે તો આવર્ત કોષ્ટકની અંદર જે તે તત્વનું લોકેશન ખ્યાલ આવી જશે, લોકેશન ખ્યાલ આવી જશે તો પછી કંઈ પણ થઈ શકશે। બીજી એક ધ્યાન આપવું કે જે પણ સિક્વન્સમાં લખેલું છે લિથિયમની બાજુમાં જ બેરેલિયમ છે, બેરેલિયમની બાજુમાં જ બોરોન છે, તો આ સિક્વન્સ બદલાતી નથી, ઉપર નીચે થઈ નથી જતી। તો એમાં પણ તમે પણ જ્યારે લખો કે જ્યારે સમજો ત્યારે ઉપર નીચે એવી રીતે થઈ જવું જોઈએ નહીં, આડાઅવળું થઈ જવું જોઈએ નહીં, નીતર પછી બધો જ મિનિંગ એનો બદલાઈ જતો હોય છે બરાબર છે। આના ઉપરથી આપણે પરમાણુ ક્રમાંક યાદ રાખશું, તો જેમ કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 હોય તો એના પછી એલ્યુમિનિયમ આવે તો 13, સિલિકોન હોય તો 14, આ રીતે આપણે પરમાણુ ક્રમાંક યાદ રાખવાના છે। તો તમારે એસ વિભાગ અને પી વિભાગ આજે મેં જે રીતે શીખવાડ્યા છે એ જ રીતે યાદ રાખવા અને સાથે સાથે એની અંદર જે કંઈ પણ તમારે સિમ્બોલ યાદ રાખવા માટે જે મહેનત કરવી પડે, જે પ્રેક્ટિસ કરવી પડે, એ પ્રેક્ટિસ આજના દિવસે જ કરી લેવી જેથી નેક્સ્ટ લેક્ચરમાં તમે આરામથી ડી એન એફ વિભાગ ઇઝીલી યાદ રાખી શકો। ઓકે તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ડી એન એફ વિભાગ આપણે પણ ભણશું।